કૃષિ મંત્રી રાઘવજી પટેલે લંપી વાયરસ નિયંત્રણ અંગે જામનગર મહાનગરપાલિકાના તંત્ર સાથે બેઠક યોજી. જામનગરમાં રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લંપી રોગચાળાના રસીકરણ અને સારવાર અંગે જામનગર મહાનગરપાલિકા ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ પશુઓમાં પ્રસરી રહેલા લંપી વાયરસને લઈને શહેરની ગૌશાળાઓમાં પશુધનનું તાત્કાલિક વેક્સિનેશન કરવું, પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવું, રખડતા ઢોરને પકડીને અલગ જગ્યાએ રાખવા, નિયમિત દવાઓનો છંટકાવ કરવો, તેમજ પશુઓને ખોરાકની વ્યવસ્થા મળી રહે તે પ્રકારે તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. જામનગર શહેરમાં રખડતા ઢોરોના વેક્સિનેશન માટે વધારાના વાહનો, સાધનો, મેનપાવર વગેરેની વ્યવસ્થા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યાર સુધી 4,955 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જામનગર તંત્ર દ્વારા વેક્સિનેશનની ડ્રાઈવ ખાનગી માલિકોના ઢોરોને પણ આવરી લેવામાં આવી છે. આ રોગ ચેપી હોવાથી માખી મચ્છર ઇતરડથી ફેલાતો હોવાથી ઢોર માલિકોને સાફ સફાઈ તેમજ જરૂરી કાળજી લેવા સૂચનો આપવામાં આવી છે. ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા એન્ટીપેરેસાઇટિક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં શહેરના વોર્ડ નંબર 6માં અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે આઇસોલેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એનિમલ હેલ્પલાઇન ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. પશુપાલકો, જાહેર જનતા લંપી સ્કિન ડિસીઝ વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે હેલ્પલાઇન નંબર 90-99-11-21-01ની મદદ લઈ શકશે. ઉપરાંત અસરગ્રસ્ત પશુઓને સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેરમાં 2 પશુ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા 5 એમ્બ્યુલન્સ સાથે વેટરનરી ડૉક્ટર તથા ક્વોલિફાઇડ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સને મંત્રીએ લીલી ઝંડી આપી હતી. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કોટરિયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હસમુખભાઈ નોડલ ઓફિસર્સ, ડૉક્ટર કિંમત અમિત કાનાણી, પશુપાલન નિયામક ડૉક્ટર અનિલ વિરાણી, ડૉક્ટર હર્ષદ મેવાણી, પશુપાલન વિભાગના ડૉક્ટરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંદીડિયા, ZS TV, જામનગર. આજે જામનગર શહેરમાં મેં લંપીના કારણે અસરગ્રસ્ત પશુઓ અંગે જે સારવારની પ્રક્રિયા ચાલે છે તેની જાત માહિતી મેળવવા માટે, લંપી રોગ પ્રસરતો અટકે એના માટેની કાર્યવાહી અંગે અને અમારા પદાધિકારીઓ અધિકારીઓ સાથે જામનગર શહેરમાં લંપીની વાસ્તવિક સ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે આજે મેં જામનગરની મુલાકાત લીધી છે. મેં પ્રથમ તો મા દર્શન ગૌશાળા GIDC ખાતે મુલાકાત લીધી, ત્યારબાદ વિભાપર ખાતે વચ્છરાજ ગૌશાળાની પણ મુલાકાત લીધી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને પશુપાલન ખાતાના અમારા અધિકારીઓની સાથે એક સંયુક્ત મીટિંગ રાખી અને એમાં આખી પરિસ્થિતિની જાણકારી મેળવી છે. અમે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે કોઈ પણ ભોગે લંપીગ્રસ્ત પશુઓની સારી સારવાર થાય એની વ્યવસ્થા કરવી, રખડતા પશુઓ છે એને નિયંત્રણમાં રાખવા, રખડતા પશુઓ આ ચેપી રોગ વધુ ન ફેલાવે એના માટે તાત્કાલિક એને પકડી અને ડબ્બામાં પૂરવા, માલિકીના પશુઓ જે બહાર રખડે છે એના માલિકોને આપણે ચેતવણી આપી અને એના પશુઓ પોતાની જે વ્યવસ્થા હોય ત્યાં રાખે એ કરવું,
लंपी प्रसर तो अटके एना माटे जे जुदी जुदी सरकारनी सारवार माटेनी जे गाइडलाइन छे एनो चुस्तपणे अमल थाय एनी पण व्यवस्था करवी। अत्यारे सरकारे आ माटे पूरती व्यवस्था करी छे। जामनगर जिल्लामां अने जामनगर शहेरमां 12 पशु चिकित्सकोनी पूरती संख्यामां आ रोगने अटकाववाने रोगग्रस्त पशुओनी सारवार माटे डॉक्टरोने पण डेप्यूट कर्या छे। एटले तमाम प्रकारनी व्यवस्था जेमां रसी दवाथी मांडी અને જે કોઈ જરૂરી હોય એ વ્યવસ્થા રાજ્ય સરકારે જામનગર શહેર અને જિલ્લા માટે ઉપલબ્ધ કરી છે અને અત્યારે આ કામગીરી યુદ્ધના ધોરણે ખૂબ જ ગંભીરતાથી તમામ અધિકારીશ્રીઓ કરી રહ્યા છે। અમે અત્યારે આ જિલ્લામાં અને આ શહેરમાં 7 એનિમલ એમ્બ્યુલન્સ પણ મૂકી છે, 5 મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે વ્યવસ્થા કરી છે અને 2 અમારા પશુપાલન ખાતાએ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એમ્બ્યુલન્સ આપી છે। આ તમામ એમ્બ્યુલન્સોમાં પશુપાલન ખાતાનો નિષ્ણાત ડૉક્ટર અને એક મદદનીશ અને તમામ તબીબી સારવારના સાધનો સાથે આ 7 એમ્બ્યુલન્સ જામનગર શહેરમાં કામ કરતી થઈ ગઈ છે।